નમસ્કાર ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી યુક્રેનથી પરત ફર્યા છે વિદ્યાર્થીઓ પાંત્રીસ વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા છે પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા આ તસવીરો સુરતથી આવી રહી છે આજે એકસો સાત જેટલા જે ગુજરાતી વિદ્યાર્થીઓ છે તેઓ આજે ગુજરાત પહોંચ્યા છે યુક્રેનમાં ફસાયેલા હતા અને યુક્રેનમાં ભણવા માટે ગયા હતા પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ છેડાયું છે તેને લઈને તેઓ ફસાયા હતા ત્યારે ભારત સરકારના પ્રયાસથી અને ઓપરેશન ગંગા હેઠળ આ તમામ જે ગુજરાતી વિદ્યાર્થીઓ છે એ હેમખેમ સુરક્ષિત ગુજરાત પરત ફર્યા છે આજે ગાંધીનગરથી તેમને સ્પેશિયલ બસ મારફતે તેમના વતન લઈ જવામાં આવ્યા પાંત્રીસ વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા અને પરિવારજનો સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા યુક્રેનથી પરત ફર્યા વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થી દિલ્હીથી વડોદરા એરપોર્ટ પહોંચ્યા ઋત્વિક બોબડિયા અને રુનિલ ભટ્ટ વડોદરા પહોંચ્યા થી પાંચસો કિલોમીટર દૂર આવેલું છે ટેર્નોપિલ સિટી ઓપરેશન ગંગા અંતર્ગત વિશેષ વિમાનમાં તેઓ ઘરે આવ્યા પરિવારજનો પૂર્વ આર્મી ઓફિસરોએ તેમને આવકાર્યા હતા ત્યાં પરિસ્થિતિ તો વિખરાઈ ગયેલી હતી બહુ કે મિસાઇલોના અટેક થતા હતા જાન બચાવીને ભાગવાનું હતું એ રીતે અમને તો સુરક્ષિત રીતે પહેલાં તો અમે ટર્નો બી લેતા ત્યારથી જ્યારે સાયરન વાગે ત્યારે અમને એમના સરકાર તરફથી એવા મેઇલ આવતા હતા કે તમારે કાંઈ પણ એવા સાયરન વાગે તો પહેલાં બંકરમાં જતું રહેવાનું કે જે બિલ્ડિંગની નીચે આવેલું હોય છે ત્યાં તમે પોતાની જાતને સેફ ફીલ કરી શકશો પછી સમસ્યા થોડી વધવા મળી તો આપણી સરકારે

માલદોવા આ ચારે ચાર જે રાજ્યો જે દેશો છે એની નજીક પડે છે અને એ નજીક હોવાના કારણે ભારતના હજારો વિદ્યાર્થીઓ જે ફસાયેલા હતા તો ત્યાં વિદેશ મંત્રીને મોકલાવી અને ચારે ચાર રાજ્યોના ચારે ચાર દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાર્તાલાપ કરી કે ભારતના કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ ન પડવી જોઈએ એટલા માટે આ બધા પ્રયાસો ભારત સરકાર માટે ખૂબ જ આસાન બન્યા સરળ બન્યા જેના પ્રતાપે આ ઇવેકેશનનો જે પ્રોસેસ ચાલી રહ્યો છે જે કે કહેવાય છે કે ઓપરેશન ગંગા તે ઓપરેશન ગંગા લગભગ આજની તારીખમાં કહીએ તો સાઠ થી સિત્તેર ટકા સુધી સફળતાપૂર્વક પાર પડેલું છે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ આખરે માદરે વતનની ધરતી પર પગ મૂક્યો છે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર આવી પહોંચ્યા વતન પરત ફરતા જ વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી બીજી તરફ પરિવારજનો સાથે વિદ્યાર્થીઓનું મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને મળતા જ ભાવુક બની ગયા જોકે હિમખેમ પરત ફરતા તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો ભારતને પોતાનો તાકાત અને પોતાના સંબંધોની અનુભૂતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓ આજે જે એકસો ને સાત જેટલા આવ્યા છે પણ સાડા છ કરોડ ગુજરાતીઓની લાગણી જોડાયેલી છે ભારતના જેટલા પણ વિદ્યાર્થીઓને નાગરિકો ત્યાં છે એની સાથે ભારત દેશની લાગણી જોડાયેલી છે કદાચ દીકરો કોઈનો પણ હોય પણ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ એમનું નેતૃત્વ એમના સંબંધો અને ભારતની જનતાના સમર્થનના આધારે ઊભી થયેલી તાકાત એમનું દર્શન એ વિશ્વ કરી રહ્યું છે ભારત દેશ કરી રહ્યો છે ઓફકોર્સ ગુજરાત પણ કરી રહ્યો છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારની વ્યવસ્થાઓ દિલ્હીથી અહીંયા સુધી લાવવાના વિદ્યાર્થીઓને વાલીઓને બોલાવવાના અહીંથી એમને પ્રાઇવેટ વાહનો દ્વારા ઘર સુધી પહોંચાડવાના એક ભારતીય જનતા પાર્ટીના વિચારો સંવેદના અને પરિવાર ભાવ એ પ્રગટ થઈ રહ્યો છે ખુશીની વાત છે અરવલ્લીનો વિદ્યાર્થી યુક્રેનથી સુરક્ષિત સ્વદેશ પરત ફર્યો ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પહોંચતા પરિવારજનોમાં ખુશી તો હોય જ બધાને પણ જે રીતે તકલીફ પડી એ બધું થયું એમાં બહુ તકલીફ પડી સર અને ઘરે આવ્યો છું તો બહુ ખુશી છે મને ત્યાં યુદ્ધનો માહોલ હતો એવા માહોલ વચ્ચે એક મોતના મુખમાંથી ત્યાંથી ભારત આવવાની જે એક લાગણી હતી કેવા માહોલ વચ્ચેથી અહીંયા પસાર પસાર થયા હતા સર ત્યાં તો તમને જેમ મેં કીધું કે આગળ પણ કે ત્રણ દિવસ બે બે દિવસ તો અમે ચેકપોસ્ટ પહેલી ચેકપોસ્ટ ત્યાં જ ગુજાર્યો પછી પાછો આગળ આવ્યા ત્યાં પણ એક બે દિવસ લાગ્યા અને એ રીતે ધીરે ધીરે કરીને બે ત્રણ ચાર ચાર દિવસે અમે ત્યાંથી આ બધી ચેકપોસ્ટો ક્લિયર કરી અને પછી પોલેન્ડ પહોંચ્યા પોલેન્ડ પછી અમને એમ્બેસીએ પિકઅપ કર્યા ત્યાંથી અને પોલેન્ડ પછી તમને કોઈ તકલીફ નથી પડી ખાવા પીવાનું બધી વસ્તુ હોટલ પણ એમને બુક કરી છે પછી બધી વસ્તુ ત્યાં તો બધી વસ્તુ મળી પણ ત્યાંથી અમને એરપોર્ટ પહોંચાડ્યા અને ત્યાંથી અમને ફ્લાઇટ કરી અને ઇન્ડિગો મારફતે દિલ્હી પહોંચાડ્યા અને આ છોકરો ત્યાં પસાઈ ગયો તો ત્યાં અમારો જીવ બિલકુલ ગયો એમાં સરકારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ગંગા ઓપરેશન ફિલ્ડ જે કહે છે એ મારફતે મને પ્રધાનમંત્રીજી યોજના બહાર પાડીને મારા બાળકને એમ કેમ પરત મોકલ્યો એમાં બહુ ખુશી છે ખુશીનો પાન નથી